તાલુકાના વાવ ખાતે આવેલ જેટકો સબસ્ટેશન દ્વારા બંગાળના સ્ક્રેપમાંથી બનાવવામાં આવ્યું સેનેટાઇઝ બૂથ. કામરેજ તાલુકાના વાવ ખાતે નેશનલ હાઈવે નંબર 48 બાજુમાં આવેલ GTCO ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 220 kV વાવ સબ સ્ટેશનના એન્જિનિયર તથા કાર્યરત સ્ટાફ કર્મચારીઓ દ્વારા સબ સ્ટેશનમાં પડી રહેલા નકામા ભંગારમાંથી સેનેટાઇઝર બૂથનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને લઈને વાવ સબ સ્ટેશનના એન્જિનિયર દ્વારા બનાવવામાં આવેલ આ સેનેટાઇઝર બૂથ સબ સ્ટેશનમાં રહેલા ભંગારમાંથી નજીવા કહી શકાય તેટલા ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. સેનેટાઇઝર બૂથની જો વાત કરીએ તો એક વ્યક્તિ અંદર પ્રવેશતા દરમિયાન પહેલા બાર લગાવેલ સ્વિચ ચાલુ કર્યા બાદ અંદર પ્રવેશતાની સાથે સેનેટાઇઝર બૂથ મશીનથી 20 સેકન્ડ સુધી ચાલુ રહે છે. ત્યારબાદ સેનેટાઇઝર બૂથ મશીન ઓટોમેટિક બંધ થઈ જાય છે, જે દરમિયાન 1 થી 2 જેટલા વ્યક્તિ સરળતાથી સેનેટાઇઝર થઈ જતા જોવા મળ્યા હતા. વાવ ખાતે આવેલ GTCO આ સબસ્ટેશન દક્ષિણ ગુજરાતનું હૃદય ગણવામાં આવે છે, જ્યાં અનેક કર્મચારી ગણ પોતાની ફરજ બજાવતા હોય તેમની સેફટી માટે આ સેનેટાઇઝર બૂથનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વીવી શાહ, કાર્યપાલક ઇજનેર, વાવ જેટકો તરફથી બોલું છું. જેટકોનું આ 400 kV નું ખુદ અગત્યનું સબસ્ટેશન છે. અહીં 24 કલાક સ્ટાફની અવર જવર રહેતી હોય છે અને આપ સૌ જાણો જ છો એ પ્રમાણે ઇલેક્ટ્રિસિટી એસેન્શિયલ સર્વિસીસમાં આવે છે, ઇમરજન્સી પણ અમારે હોય છે. એટલે અમારા સ્ટાફના સહયોગથી અમે આ સેનિટાઇઝિંગ બૂથ બનાવ્યું છે. કોવિડ અને આ COVID-19 સામે સેફટી માટે કે સંરક્ષણ માટે એક અમારો નાડોકરો પ્રયાસ છે. આ તબક્કે હું મારા ડેપ્યુટી એન્જિનિયર શ્રી JT પટેલ, MM પટેલ અને સૌ સ્ટાફ મિત્રોનો આભાર માનું છું અને COVID-19ની ચેઇન અટકાવવામાં મદદ થશે એવું મારું ચોક્કસપણે માનવું છે. જી સાહેબ, આ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું છે, આમાં કેટલો ખર્ચો લાગ્યો છે અને કેટલો સમય લાગ્યો છે? એકચ્યુઅલી અમે બધું અમારે અહીંયા જે ઇલેક્ટ્રિકનો સામાન પડ્યો તે સ્ક્રેપમાંથી જ બન્યું છે અને બહુ નજીવા ખર્ચે બન્યું છે. ખાલી કેમિકલ અમારે ખરીદવું પડ્યું છે અને આશરે જો હું ખર્ચો કહું તો 2,500-3,000 રૂપિયા થયો છે. કેટલા દિવસની મહેનત છે? આ 3-1 દિવસની મહેનત છે, કારણ કે અમારું સાથે કામ પણ ચાલતું હોય છે. ઇમરજન્સી વર્ક હોય, કંઈક અમારે લાઇનનું કામ હોય એ પણ ચાલતું હોય. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.